दोस्तों आ वीडियो आखो जोजो, कुल 4 मिनिट नो छे, परंतु जोरदार वीडियो छे। आ वीडियो छे ते जूनागढ़ ना मांगरोड़ अने माळियानी त्यां आवेला चोरवाड़ अने काणेक गामनो छे। आ काणेक गामनो वीडियो छे ज्यां भवानी माता नुं मंदिर छे, जोई शकाय छे। पाणीमां गरकाव थयुं छे, लोकोना घरोमां पाणी घुस्युं छे। अहीं परिस्थिति खूब गंभीर बनी छे, कारण के एक साथे 10-12 इंच जेटलो वरसाद अहीं पर खाबको छे, जेने लईने सर्वत्र अहीं पाणी ज पाणी छे। जोई शकाय छे आ भवानी માતાનું મંદિર છે જે કાણેક ગામે, અને તે આખે આખું આ મંદિર અને આ આસપાસનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં જોઈ શકાય છે કઈ પ્રકારે પાણી ભરાયું છે। આખો વિસ્તાર છે તે પાણીમાં ગરક થયો છે। લોકો છે તે અહીંના, તેઓના ઘર પણ જોઈ શકાય છે। મંદિર આસપાસના વિસ્તારની સ્થિતિ જોઈ શકાય છે કે જે ઘર છે, જે રહેણાંક વિસ્તાર છે, ત્યાં કઈ પ્રકારનું જે પાણી છે તે લોકોના ઘરોમાં ઘૂસી ચૂક્યું છે। આપ જોઈ શકો છો આ જે દ્રશ્યો છે, ભવાની માતાનું મંદિર છે જે કાણેક ગામ છે, ચોરવાડની નજીક અને ગળુની નજીક ત્યાંના દ્રશ્યો છે। આખો વિસ્તાર છે તે જળમગ્ન બન્યો છે, જોઈ શકાય છે અહીંયા પર। હવે હું આપને બીજા દ્રશ્યો બતાવીશ જે વાડી વિસ્તારના છે। આ પહેલાં ભવાની માતાના મંદિર અને ગામના દ્રશ્યો જોઈ શકાય છે, લોકોના ઘરોની સ્થિતિ જોઈ શકાય છે કે અહીંયા પર ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે, અને આ પાણી લગભગ 10-12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। લાંબા સમયથી વરસાદની રાહ હતી, પરંતુ વરસાદ ખાબક્યો છે। આપ જોઈ શકાય છે આ મકાનના દ્રશ્યો જ્યાં પાણી ઘૂસી ચૂક્યા છે। કાણેક ગામ છે, કાણેક ચોરવાડની નજીક, અને ત્યાંના આ દ્રશ્યો છે। આ શેરીની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે, ઘરોમાં પાણી ઘૂસ્યા છે। આ શેરીની પરિસ્થિતિ આપ જોઈ શકો છો, શેરીઓમાં કેટલી માત્રામાં પાણી વહી રહ્યું છે। લોકોનો જે ખાધા ખોરાકી હતી તે પણ પાણીમાં પલળી ચૂકી છે। હવે પછીના જે દ્રશ્યો છે તે આનાથી પણ ખૂબ જ ઘાતક જોવા મળી રહ્યા છે, કારણ કે જે વાડી વિસ્તારના દ્રશ્યો છે તે ખોફનાક છે। હું આપને વાડી વિસ્તારના હવે દ્રશ્યો બતાવીશ। આ લોકોની પરિસ્થિતિ આપ જોઈ શકો છો પાણીમાં। હવે હું આપને જે આ નજીકનો વાડી વિસ્તાર છે, કાણેક ગામનો, ચોરવાડનો અને ગળુનો, તે વાડી વિસ્તારના હું આપને દ્રશ્યો બતાવીશ। આ જુઓ આ વાડી વિસ્તારના દ્રશ્યો, કૂવામાં પાણી ઉપરથી જઈ રહ્યું છે, પરંતુ જે ખેતરોના દ્રશ્યો છે તે ચોંકાવનારા છે। આ રહ્યા ખેતરો જે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, તમામ ખેતરો છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે હાઈવે બન્યો છે અને હાઈવેમાં યોગ્ય કામગીરી ન થઈ હોવાના કારણે પાણીના નિકાલની આ જોઈ શકાય છે। ખેતરો જાણે અહીંથી નદી વહી રહી હોય તેવી પરિસ્થિતિ અહીંયા પર જોવા મળી રહી છે, જોઈ શકાય છે। આ તમામ જે વિસ્તાર છે, આમ દૂર દૂર સુધી આપ જોઈ શકો છો કે સર્વત્ર પાણી પાણી છે, અને આ ખેતરોની ઉપરથી ઘણું બધી ઉપરથી પાણી વહી રહ્યું છે, કારણ કે નદી જેવી સ્થિતિ અહીંયા પર જોવા મળી રહી છે ખેતરોની। જે ખેડૂતોના પાક હતા તે અત્યારે દેખાતા જ નથી, કારણ કે પાણીમાં ઊંડે સુધી ગરકાવ થયા છે, અને ખૂબ 8-8 ફૂટ સુધી, સ્થાનિક લોકોનું કહેવું છે કે ખેતરોની અંદર 8-8 ફૂટ સુધી પાણી વહ્યું છે। મતલબ કે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાનઈ થશે પાકનું, અને ખાસ કરીને જે ખેતરો છે તે ધોવાઈ જવાનું નુકસાન થઈ શકે છે।